કેન્દ્ર સરકારે શ્રમિકો માટે યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી સ્કીમનું માળખું તૈયાર કરી રહ્યા છે, જેનો હેતુ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. કેન્દ્ર સરકાર શ્રમિકો માટે સામાજિક સુરક્ષા યોજનાના ખાતા તૈયાર કરી રહી છે, જેનો ઉદ્દેશ ઇન્ફોર્મલ લેબર સેક્ટરમાં કામ કરી રહેલા શ્રમિકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રાલય સામાજિક સુરક્ષા કોડનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે, જેમાં ઈપીએફઓ અને ઈએસઆઈસીના ક્ષેત્રમાં નહીં આવતા લોકોને સામેલ કરવામાં આવશે. આ યોજનામાં અનિવાર્ય પેન્શન, વિકલાંગતા અને ડેથ ઇન્સ્યોરન્સ, વૈકલ્પિક ચિકિત્સા, મેટર્નિટી અને બેરોજગારી કવરેજ સામેલ છે. આ યોજના 2019ની લોકસભાની ચૂંટણી પહેલા લોન્ચ કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે ઈપીએફઓ અને ઈએસઆઈસીમાં માલિક જેટલી રકમનો ફાળો આપે એટલી જ રકમ કર્મચારી આપતા હોય છે. જો આવી યોજનામાં સમગ્ર વસ્તીને લાવવામાં આવતી હોય તો એક વર્ગ એવો પણ હશે કે જે આના માટે સહમત નહીં હોય. હવે ગરીબી રેખા નીચે રહેતા લોકો માટે સરકાર આ યોજના બનાવી રહી છે, જે રાજ્યો સાથે મળીને અમલી બનશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.